રાપર તાલુકા માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા માલધારીઓના ઢોરો માટે જે કાયદો અમલમાં આવ્યા છે તે કાયદાને રદ કરવા માટે આજે રાપર મામલતદાર કે આર ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપર તાલુકાના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે તે રદ કરવાની માંગ કરી છે. આવેદનપત્ર આપવા સમયે માલધારી સમાજના આગેવાનોમાં ધારાભાઈ ભરવાડ, લગધીર રબારી, હરિભાઈ ભરવાડ, લીંબાભાઈ ભરવાડ, ગોવાભાઈ રબારી, ભીખાભાઈ ભરવાડ, થોરિયારી સરપંચ, કરમસિંહ ભરવાડ, વર્ધુભાઈ રબારી, કરશનભાઈ રબારી, કાનાભાઈ આહિર, દિનેશ આલા, નાગજીભાઈ રબારી, મેરાભાઈ શક્તિભાઈ ભરવાડ વગેરે જોડાયા હતા અને જો આગામી દિવસોમાં કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે મામલતદાર કચેરી ખાતે જે આવેદનપત્ર માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? સર, કહેવામાં આવે છે મીડિયા મારફત કે 31 તારીખે વિધાનસભામાં જે ઠરાવ કરેલો સરકારે માલધારી વિશે ગયા વિશે, આના માટે અમને બહુ દુઃખદ છે અને મુખોડી કાઢીથી આજે માલધારીના રાપર તાલુકાના માલધારીઓ પણ બધાને આવેદનપત્ર સાહેબને પાઠવી છે. આજથી અમે એવું કહીએ છીએ ખરાબની અંદર આનો નિર્ણય નહીં આવે તો ઉદ્રવ આંદોલન કરવામાં આવશે. અમને અમને માલધારીનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કંઈ પણ સહન નહીં કરી શકીએ. અમારા ન્યાય અમને આપે સરકારને અમારી અપીલ મીડિયા મારફત.